કરો દેવાંગ સર કેમિસ્ટ્રી ચેનલને બેલ આઇકોન પર પ્રેસ કરીને લેટેસ્ટ અપડેટ માટે. દેવાંગ પ્રજાપતિ, ઉપનિષદ સાયન્સ એકેડમી લિમકેડાથી. આજરોજ આપણે ધોરણ 12 નું ચેપ્ટર 1, ગુજરાતીમાં કહીએ તો ઘન અવસ્થા અને ઇંગ્લિશમાં કહીએ તો સોલિડ સ્ટેટ, એનો લેક્ચર નંબર 6 ગુજરાતી અને ઇંગ્લિશ એક સાથે આજે બનાવું છું. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેશન જ છે બરાબર, વધારે શબ્દો ગુજરાતીના કે ઇંગ્લિશના આપણને નડશે નહીં બરાબર છે. એટલા માટે તો જોઈએ સંકુલન ક્ષમતા ગુજરાતીમાં છે નામ બરાબર, જૂની ચોપડીમાં પેકિંગ ક્ષમતા પણ એને કહેવાતું હતું બરાબર છે, અંગ્રેજીમાં નામ છે પેકિંગ એફિશિયન્સી બરાબર છે. તો જોઈએ આપણે તો કે કોઈ પણ રીતે ઘટક કણો એટલે કે અણુ પરમાણુ આયનની આપણે જો ગોઠવણી કરીએ ઘન પદાર્થની અંદર બરાબર છે, કે એની અંદર તેમ છતાં જગ્યા રહી જાય છે. મીન્સ એની હાઉ ઇફ યુ એરેન્જ ધી પાર્ટિકલ્સ ઓફ સોલિડ, ઓકે, ધેન ધ સ્પેસ વિલ બી અવેલેબલ ઇન દેટ, ઓકે, ઇફ યુ એરેન્જ ઇટ ઇન એની મેનર ઇવન ધો, ઓકે. નાવ લેટ સી, જોઈએ આપણે હવે કે સેની અંદર આ ગણતરી કે કેલ્ક્યુલેશન આપણે કરવાની છે બરાબર છે. જોઈએ સૌ પ્રથમ છે સીસીપી ને એચસીપી બરાબર, ક્યુબિક ક્લોઝ પેકિંગ ને હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. ઇન દેટ વી હેવ ટુ સ્ટડી ધીસ કેલ્ક્યુલેશન, એની અંદર આપણે આ ગણતરી કરવાની છે બરાબર છે. તો એજ એટલે કે ધાર આપણને આકૃતિ તમે જોઈ શકો બરાબર છે, સીસીપી ની આકૃતિ આપણને ક્યુબ ની આપવામાં આવી છે, આખી સમઘનની બરાબર છે. એની ધાર તમે જોઈ શકો તો એ છે, અહીં આકૃતિમાં પણ દેખાય છે, એ જેટલી ધાર છે બરાબર છે. પછી આ ફલક છે બરાબર, ફલકનો વિકિરણ બરાબર, ફેસ ડાયગ્નલ જેને આપણે કહેતા હોઈએ છીએ, બી છે બરાબર છે, જેને આપણે એસી કહીએ છીએ. ઓવર ધેર વી હેવ ટુ અપ્લાય ધી પાયથાગોરસ થિયરમ, ત્યાં આપણે પાયથાગોરસ નો પ્રમેય લગાડવાનો છે. ત્રિકોણ એબીસી, ઓકે, ટ્રાયંગલ એ બી એન્ડ સી યુ હેવ ટુ સી, ઓકે, ધીસ પર્ટિક્યુલર ટ્રાયંગલ, આ ત્રિકોણને જોઈ શકો તમે, જેની અંદર એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ, એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, ઓકે. કીપ ધ વેલ્યુ, અહીંયા એની કિંમતો મૂકો બરાબર છે. એસી એટલે બી નો વર્ગ થશે, એબી મીન્સ એ સ્ક્વેર પ્લસ બીસી મીન્સ ઓલ્સો એ સ્ક્વેર, બોથ ધ સાઇડ્સ આર ધેર, એજીસ આર ધેર, ઓકે. So if you see the 1a square plus 1a square, you will be having the 2a square. If you keep this square over right hand side, okay, then it will be coming the square root of it. So b is equal to root 2 into a. Like b barabar root 2 into a thase. Now CCP che, CCP types of the structure is there. So number of atoms per unit cell will be 4, 4 gola thase, 4 sphere it would be there. Okay, so there. વોલ્યુમ એનું કદ, એકનું કદ, એક ગોળાનું કદ થાય 4/3 પાઈ આર ક્યુબ બરાબર. વોલ્યુમ ઓફ વન વન ક્યુબ વન સ્ફિયર ઇઝ 4/3 પાઈ આર ક્યુબ, ઓકે. સો ફોર સ્ફિયર્સ આર ધેર, સો વી નીડ ટુ મલ્ટીપ્લાઈડ 4 × 4/3 પાઈ આર ક્યુબ, ઓકે. નાવ લેટ સી, સો હિયર ફીલ સી ધ ફેસ ડાયગ્નલ, એક વિકિરણ જોશો કે 1, 2, 3 અને 4, 4r થશે, b ઇઝ ઇક્વલ ટુ 4r બરાબર, ત્રિજ્યા આ રેડિયસ જે છે બરાબર, અને 2, 1 ઓલરેડી છે, b ની કિંમત આપણી પાસે વેલ્યુ ઓફ b ઇઝ રૂટ 2 ઇન્ટુ a બરાબર, એને સરખાવતા એને સૂત્રનો કરતા મેક ધ સબ્જેક્ટ ટુ એ, ઓકે, એન્ડ યુ વિલ બી ગેટિંગ 4r અપોન રૂટ 2, ઇવન ધીઝ ઓલસો યુ કેન ગેટ ઇટ. નાવ ધ વોલ્યુમ ઓફ ક્યુબ, ઓકે, ઓર સમઘનનું કદ બરાબર, એનો ઘન થાય એલ બી એચ આપણે કરીએ એટલે બરાબર છે, એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ, સો યુ વિલ બી ગેટિંગ એ ક્યુબ 4r અપોન રૂટ 2 હોલ ક્યુબ, એનો આખો ઘન થશે. હવે પેકિંગ એફિશિયન્સી એટલે સંકુલન ક્ષમતા બરાબર, 4 ગોળાથી રોકાયેલું કદના છેદમાં કુલ કદ મલ્ટીપ્લાયડ બાય 100, વોલ્યુમ ઓફ 4 સ્ફિયર્સ અપોન ટોટલ વોલ્યુમ મલ્ટીપ્લાયડ બાય 100, કીપ ધ ઓલ ધ વેલ્યુઝ, ઓકે, 4 ધીસ, ઓકે, દેટ ઇઝ ઓલરેડી ધેર, 4 મલ્ટીપ્લાયડ બાય 4/3 પાઈ આર ક્યુબ મલ્ટીપ્લાયડ બાય 100 અપોન 2√2 આર હોલ ક્યુબ, ઓકે. આનું સાદુરૂપ આપો બરાબર, સાદુરૂપ આપતા 4 × 4 = 16, 4 × 4 = 16 અપોન 3 પાઈ આર ક્યુબ મલ્ટીપ્લાયડ બાય 100 અપોન, અહીંયા તમે જોશો તો કે 2 નો ઘન 8 થાય મિત્રો બરાબર, પણ રૂટ 2 નો ઘન છે, ઓકે, ક્યુબ ઓફ રૂટ 2, સો રૂટ 2 ઇન્ટુ રૂટ 2 વિલ બી 2, ઓકે, એન્ડ 1√2 વિલ બી રિમેનિંગ, સો 2√4 એન્ડ રૂટ 2 એટલે 2√4 એટલે 16 થાય, અને આર નો ઘન, આની કિંમત સાદુરૂપ આપો મિત્રો એટલે 74% પેકિંગ એફિશિયન્સી થશે બરાબર છે. એટલે આ રીતના આપણે એને યાદ રાખી શકીએ. ચાલો હવે આપણે લેટ સી ફોર ધ સેકન્ડ વન, બીસીસી બરાબર છે. એટલે બીસીસી ની અંદર આપણે જોઈએ આપણે કે કેવી રીતના થાય છે, તો કે બીસીસી માં જોઈએ બરાબર, તો આપણે પેલા સમઘન એટલે કે ક્યુબ આપણે ડ્રો કરવો પડે, એની અંદર તમે જોઈ શકાય છે બોડી ડાયંગલ ઇંગ્લિશમાં કહીએ તો બરાબર છે, અને મધ્ય વિકિરણ ગુજરાતીમાં કહીએ તો બરાબર, 2 ટ્રાયંગલ, 2 ત્રિકોણ આપણે લેવાના છે, ઈ એફ ડી બરાબર છે, અને એ એફ ડી બરાબર છે, અને બંનેમાં આપણે એ ઈ એફ ડી ની અંદર તમે જોઈ શકો છો તો કે ઈ એફ ડી આ નીચેનો ટ્રાયંગલ છે બરાબર છે, અને પછી બીજો છે એ એફ ડી, આ એ એફ ડી આ બંને ટ્રાયંગલમાં પાયથાગોરસ લગાડી અને એની કિંમત લઈ આવી છે બી બરાબર √2a, આગળ જોઈએ એ પ્રમાણે સેમ લાઈક ધી પ્રીવિયસ વન, ઓકે,
हियर वेल्यू ऑफ सी वी हेव टू फाइंड आउट लाइक अबो ओके એટલે બંનેની કિંમત આપણને અહીંયા મળી જશે બરાબર. પછી આપણે તમે જોઈ શકો છો કે અહીંયા એક આર બે આર ત્રણ આર ને ચાર આર બરાબર રૂટ થ્રી સી ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી ઇન્ટુ એ ઓર ફોર આર ઓલસો યુ કેન સે બંને સરખાવી એની કિંમત લાવો આર ને સૂત્રનો કરતા સબ્જેક્ટ બનાવો. નાવ ઇટ ઇઝ બી બીસીસી પ્રકારનું બંધારણ છે એટલે ટુ સ્ફિયર્સ ઓકે પર યુનિટ સેલ એટલે કે બે ગોળાઓ થશે એક એકમ કોષ દીઠ બરાબર. ગોળાનું કદ એટલે કે વોલ્યુમ ઓફ સ્ફિયર ટુ મલ્ટીપ્લાયડ બાય ફોર બાય થ્રી ફોર બાય થ્રી પાય આર ક્યુબ બરાબર. એટલે સમઘનનું કદ એ ક્યુબ થશે બરાબર. એની કિંમત મૂકી દો ભાઈ ફોર બાય રૂટ થ્રી આર એનો હોલ ક્યુબ થશે વોલ્યુમ ઓફ ક્યુબ બરાબર. નાવ કીપ ધ ફોર્મ્યુલા પેકિંગ એફિશિયન્સી પેકિંગ ક્ષમતાનું સૂત્ર મૂકો વોલ્યુમ ઓફ ફોર સ્ફિયર્સ મલ્ટીપ્લાયડ બાય હંડ્રેડ અપોન ટોટલ વોલ્યુમ બે ગોળાનું કદ અહીંયા ફોર નહીં આવે વિદ્યાર્થી મિત્રો ટુ આવશે બરાબર. વોલ્યુમ ઓફ ટુ સ્ફિયર્સ મલ્ટીપ્લાયડ બાય હંડ્રેડ અપોન ટોટલ વોલ્યુમ ઓફ એટલે એને મલ્ટીપ્લાય કિંમત મૂકો બધાની બરાબર ને સાદરૂપ આપો એટલે 68% પેકિંગ એફિશિયન્સી ઓફ બીસીસી એટલે કે સંકુલન ક્ષમતા બીસીસીની 68% થશે. ત્યારબાદ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો એસસીસીની અંદર બરાબર સિમ્પલ ક્યુબિક સેલ જેની અંદર તમે જોવો છો ખાલી ખૂણાઓ માત્ર ખૂણાઓ ઉપર જ પરમાણુની હાજરી હોય છે. ઓનલી ઓન કોર્નર્સ ઓનલી ધ સ્ફિયર્સ વિલ બી અવેલેબલ ઇન ધી સિમ્પલ ક્યુબિક સેલ ઓકે. સો એ ઇઝ ઇક્વલ ટુ ટુ આર એ બરાબર બે આર થશે સમઘનનું કદ વોલ્યુમ ઓફ ક્યુબ એ ક્યુબ બરાબર. એ તમે જોઈ શકો આ એક આર અને આ બીજો આર એટલે બે આર નો ઘન ટુ આર રેસ ટુ પાવર ક્યુબ ઓકે ટુ ટુ ઝા ફોર ટુ ઝા એટ એટલે એટ આર ક્યુબ થશે બરાબર. એસસીસી છે એટલે વન એટમ થશે એકમ કોષ દીઠ પ્રમાણની સંખ્યા બરાબર છે. પર યુનિટ સેલ વન એટમ વુડ બી અવેલેબલ વોલ્યુમ ઓફ સ્ફિયર ફોર બાય થ્રી પાયર ક્યુબ સેમ આગળ જોઈએ જેટલા પેકિંગ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ એટમ ઓકે અપોન ટોટલ વોલ્યુમ મલ્ટીપ્લાયડ બાય હંડ્રેડ બધાની કિંમત મૂકો અને સાદરૂપ આપો એટલે એપ્રોક્સિમેટલી 52.4% આપણને પેકિંગ એફિશિયન્સી એટલે કે સંકુલન ક્ષમતા એસસીસીની મળે બરાબર. ત્યારબાદ આપણી પાસે છે ઇંગ્લિશમાં કહીએ તો કેલ્ક્યુલેશન્સ ઇન્વોલ્વિંગ યુનિટ સેલ ડાયમેન્શન્સ અને ગુજરાતીમાં કહીએ તો એકમ કોષ પરિમાણ સમાવિષ્ટની ગણતરી છે. તો કે વોલ્યુમ ઓફ સ્ફિયર એકમ કોષનું કદ બરાબર એકમ થાય આપણે આગળ જોઈ એલબીએચ પ્રમાણે બરાબર છે. દળ માસ ઇઝ ઇક્વલ ટુ ઝેડ મલ્ટીપ્લાયડ બાય કેપિટલ એમ. નાવ ઝેડ મીન્સ ઇન ઇંગ્લિશ ઇફ યુ સે ધ નંબર ઓફ એટમ્સ પર યુનિટ સેલ ઇન ગુજરાતી ઇફ યુ સે ધન પરમાણુની સંખ્યા બરાબર. એમાં આપણે એમને સૂત્ર કરતા બનાવીએ એટલે એમના છેદમાં એને આપણને મળે એને બરાબર એવો ગેડ્રો આંક થાય બરાબર છે. એવો કેટલો નંબર 6.022 ગુણ્યા 10^3 6.022 ઇન્ટુ 10^23 બરાબર. નાવ ડેન્સિટી ઘનતા બરાબર દળના છેદમાં કદ માસ અપોન વોલ્યુમ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ ઓકે. માસ ઓલરેડી વી આર હેવિંગ દેટ ઇઝ ઝેડ મલ્ટીપ્લાયડ બાય એમ. નાવ ઇફ યુ કીપ ધીસ વેલ્યુ ઓફ એમ ઓકે દેન વેલ્યુ ઓફ એમ વુડ બી વોટ એમ અપોન એન એ કેપિટલ એમ અપોન એન એ વિલ બી ગેટિંગ એ ક્યુબ ઓકે. સો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ઝેડ મલ્ટીપ્લાયડ બાય કેપિટલ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ ઓકે. નાવ બેઝડ ઓન ધીસ આના આધારિત ત્રણ દાખલાઓ છે મિત્રો જાતે પ્રયાસ કરવાનો છે ઓકે. યુ નીડ ટુ ટ્રાય ઇટ બાય યોર સેલ્ફ 1.3 1.4 એન્ડ 1.5 ઓકે. એન્ડ રિલેટેડ ટુ ધીઝ ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન્સ આર ઓલસો ધેર. આના આધારે લખાણ સંબંધી પ્રશ્નો પણ છે એ જાતે લખવાનો પ્રયાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર. તો આજે આપણે લેક્ચર નંબર 6ની અંદર સંકુલન ક્ષમતા ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આપણે કહીએ પેકિંગ એફિશિયન્સી ત્રણેય પ્રકારના સ્ફટિક રચનામાં સીસીપી એચસીપી અને બીસીસી અને એસસીસીની અંદર તથા ઘનતાની ચર્ચા કરી બરાબર. આભાર.